हेलो दोस्तों, केम छो? मजामा छो ने? हूँ डॉक्टर हर्षद कामदार। मारी लघु नवलिकाओ आप बधा वाँची अने सांभळी ज रह्या छो। दोस्तों, आजनी मारी नवलिका सरप्राइज अमेरिका भणवा जवानी दीकरानी जीद ने आधीन छे। तमे जुओ कई रीते आ आगळ वधे छे, पण पूरी सांभळशो तो ज मजा आवशे। हो दोस्तों, चलो आपणे वार्ता शुरू करिए। हैप्पी बेटा, अमेरिका नी फार्मसी कॉलेज नी फी ना रुपया क्या थी काढ़ीशू? दर वर्षे $40,000 आपना जेवा मध्यम वर्गी कुटुंब माटे खूब मुश्किल छे। जयेश भाई तेमना एक ने एक दीकरा हैप्पी ने समझावी रहा था। पप्पा, हूँ मारो रेवा पीवा खावानो खर्च काढ़ी लईश, तमे फक्त फीना रुपया ज मोकलजो। मारो खास मित्र तनय पण अमेरिका मां रहीने ज फार्मसी नी डिग्री लेवानो छे, हैप्पीए खुलासो कर्यो। तेना पप्पा लाखोपति वेपारी छे अने तेने कॉलेज नी फी नी क्या तकलीफ छे? जयेशभाईए फरीथी हैप्पीने समझायो, पण पप्पा त्यां भणवाथी मारू ग्रीन कार्ड पण चालु रहेशे अने एकवार फार्मसिस्ट थई जाओ पछी तो डॉलर ना ढगला छे ने। हैप्पी नी दलील साची हती, पण तेनी कॉलेज नी फी પૈસાની ચિંતા જયેશ અને માલાને કોરી ખાતી હતી। જયેશ ભટ્ટ અને માલા તેમના એકના એક દીકરા હેપીને અમેરિકાના ખર્ચા વિશે સમજાવી રહ્યા હતા। હેપીને તો અમેરિકા જઈને ફાર્માસિસ્ટ થવાની લગની લાગી હતી। તેનો ખાસ મિત્ર તનય પણ 12મું પાસ કરી અને સીધો અમેરિકા જઈ ફાર્માસિસ્ટ થવાનો હતો। હેપીના પપ્પા જયેશભાઈની સહકારી બેંકમાં ક્લાર્કની નોકરી હતી। પગાર ઠીક હતો, પણ કારમી મોંઘવારીમાં બંને છેડા માંડ માંડ ભેગા થતા હતા। વારસાગત મિલકત તરીકે તેમને પાલડીમાં એક નાનું મકાન ભાગમાં આવેલ હતું। બેઠાઘાટનું મકાન જૂનું, પણ 3 રૂમ અને રસોડાવાળું હોવાથી રહેવા માટે યોગ્ય હતું। સુખી સંસાર હતો, ખાવા પીવા તથા રહેવાની ખોટ ન હતી। એકનો એક દીકરો હેપ્પી ભણવામાં હોશિયાર હતો, પણ બદનસીબે 12મા ધોરણમાં તેના 2 પેપર બગડી જવાથી તેના 1% ઓછા પડી રહ્યા હતા। જયેશભાઈના સાળા વર્ષોથી અમેરિકામાં સિટીઝન હતા। તેમણે 15 વર્ષ પહેલા તેમના બેન માલાબેન માટે વિઝાની ફાઇલ કરી હતી, તેમાં નંબર લાગવાથી આ કુટુંબને ગ્રીન કાર્ડ મળી ગયા હતા। દર વર્ષે અમેરિકા જઈને સિક્કો મારવામાં આવે તો જ ગ્રીન કાર્ડ ચાલુ રહે તેમ હતું। આટલો બધો ખર્ચ ક્યાંથી કાઢવો એમ વિચારી જયેશભાઈ અને માલાબહેને ગ્રીન કાર્ડ જતું કરવાનો વિચાર કરી લીધો। હેપી તો અમેરિકાના વૈભવી જીવનથી પ્રભાવિત થઈ ગયો હતો। મોટી કારો, મોટા બંગલા, સ્વચ્છતા વગેરેના વૈભવથી કોઈ પણ યુવાન આકર્ષાઈ જાય તેમાં નવાઈ નથી। હવે તેણે ત્યાં જ ફાર્મસી કોલેજ કરી ફાર્માસિસ્ટ થઈ ડોલર કમાવાની જીદ પકડી હતી। અંતે દીકરાની જીદ આગળ મા બાપને ઝૂકવું પડ્યું। ફક્ત 18 વર્ષની ઉંમરે જ હેપી ફાર્માસિસ્ટ થવા અમેરિકા ઉપડી ગયો। તેણે તનતોડ મહેનત કરીને પોતાના રહેવા ખાવા પીવાના ડોલરની વ્યવસ્થા તો કરી લીધી હતી। દિવસે કોલેજ કરે અને રાત્રે પેટ્રોલ પંપ માં મજૂરી કરી ને ડોલર કમાય। જયેશભાઈ અને માલા બિચારા તૂટી તૂટીને પહેલા 2 વર્ષ તો ફી ની વ્યવસ્થા કરતા રહ્યા। જયેશભાઈના 58 વર્ષે રિટાયર્ડ થવાનો ઓર્ડર આવ્યો, પછીથી ફી ના રૂપિયા કાઢવા મુશ્કેલ થઈ ગયા। દુર્ભાગ્ય સહકારી બેંક હોવાથી પેન્શન ની વ્યવસ્થા પણ ન હતી। દીકરો ફાર્માસિસ્ટ થઈને કમાશે તેની આશામાં અને તેના અભ્યાસમાં ખલેલ ન પહોંચે તે ધ્યાનમાં રાખી અમુક બાબતો છુપાવી અને બંને ખેંચાતા જ રહ્યા 6 વર્ષની સખત મહેનત પછી હેપ્પી અમેરિકાની ફાર્મસી ડિગ્રી મેળવી ફાર્માસિસ્ટ થઈ ગયો। આ દરમિયાન તેનાથી પરત ઇન્ડિયા તો જવાય તેમ હતું જ નહીં। માંડ માંડ ફીના પૈસાની સગવડ થતી હતી। તરત જ તેને વર્ષે $1,00,000ની જોબ રાઇટ એઇડ ની ફાર્મસી ની ચેઇન માં મળી ગઈ। અમેરિકામાં બધાને એકબીજાને સરપ્રાઈઝ આપવાનું બહુ જ ચલણ છે। હેપી ને પણ અચાનક ઇન્ડિયા જઈ તેના મા બાપ ને સરપ્રાઈઝ આપવાનો વિચાર આવી ગયો। પપ્પા માટે મોંઘું ઘડિયાળ અને મમ્મી માટે સોનાના દાગીનાનો સેટ લઈ લીધો। તેને વિચાર આવ્યો ઘરનું ફર્નિચર હવે સાવ જૂનું થઈ ગયું, તેથી શિપિંગ ઓર્ડર કરી નવો સોફા સેટ, ડાઇનિંગ ટેબલ અને રિક્લાઇનર નો ઓર્ડર કરી
ઇન્ડિયા રવાના કરી દીધો. મહિનામાં આ બધું પહોંચી જશે એમ વિચારી એણે મહિના પછીની ઇન્ડિયાની ટિકિટ પણ બુક કરી લીધી. તેણે આ વાતની ખબર મા બાપને જરા પણ ન પડવા દીધી. તે વિચારી રહ્યો હતો આટલી બધી સરપ્રાઇઝ ગિફ્ટથી બંને કેટલા ખુશ થઈ જશે, રિક્લાઇનરમાં આરામથી ઝૂલતા રિટાયર્ડ પપ્પા કેટલા ખુશ થશે અને મમ્મી પણ નવા ડાઇનિંગ ટેબલ ખુરશી પર જમતા કેટલી બધી આનંદમાં આવી જશે એમ વિચારી તે ઝૂમી ઉઠ્યો. વહેલી સવારે 5 વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર સરપ્રાઇઝ આપવા હેપી ખૂબ ઉતાવળો બની ગયો હતો. લગેજ બહાર આવતા સવારના 7 વાગી ગયા. તે મનમાં બબડ્યો, સાંજ સુધીમાં તો ઘરનું નવું ફર્નિચર પણ આવી જશે, તે જોઈને બંને કેટલા ખુશ થશે. સીધી ટેક્સી તેણે શારદા મંદિર રોડ ઉપર મકાન સુધી દોડાવી અને ત્યાં પહોંચ્યો ત્યારે સવારના 8 વાગી ગયા હતા. તેના મકાન પાસે પહોંચતા રોમાંચ એકદમ વધી ગયો. તેની 6 વર્ષ પછીની સરપ્રાઇઝ વિઝિટથી મમ્મી પપ્પા કેટલા બધા ખુશ થઈ જશે. અરે આ શું? તેના મકાનમાંથી એક અજાણ્યા જાડા બહેનને જોઈ તેને લાગ્યું કે કોઈ મહેમાન હશે કે શું. તેણે પૂછ્યું, મારા મમ્મી પપ્પા ક્યાં છે? કોણ છો ભાઈ? કોનું કામ છે? જાડા બહેને સામે જોયું. આંટી, હું હેપી જયેશભાઈ ભટ્ટ, અમેરિકાથી સીધો અહીં આવેલ છું. ભાઈ, જયેશભાઈ તો 2 વર્ષ પહેલાં આ મકાન અમને વેચીને શહેરમાં ભાડાના ઘરમાં રહેવા જતા રહ્યા છે, જાડા બેને ખુલાસો કર્યો. હવે હેપીને સરપ્રાઇઝ થવાનો વારો હતો. તેણે વિચાર્યું, મને કહ્યા વગર મકાન વેચી નાખ્યું? તેમનું એડ્રેસ મળશે? હેપીએ પૂછ્યું. બહુ તો ખબર નથી, પણ શાહપુરમાં બુખારાની પોળમાં ભાડાના રૂમમાં રહેવા ગયા છે, જાડા બેને જવાબ આપ્યો. હેપીનું મગજ ચકરાવા લેવા લાગ્યું. મારા માતા પિતા ફક્ત 1 રૂમની ખોલીમાં ભાડેથી રહે છે? વિચારીને તે રડવા જેવો થઈ ગયો. તરત જ તેણે ટેક્સી શાહપુર લેવડાવી. માંડ માંડ શોધખોળ કરાવી તેણે જયેશભાઈની રૂમ શોધી કાઢી. ત્યારે સવારના 9:30 વાગી ગયા હતા. રસ્તો પણ સાંકડો અને કચરાના ઢગલામાંથી પસાર થતો. ત્યાં રૂમ પર તો તાળું લટકતું હતું. બાજુવાળા દિનુકાકાને પૂછતા ખબર પડી કે બંને સવારમાં 8:30 વાગે તો નોકરીએ જતા રહે છે. બેંકના વ્યાજના પૈસા ભરવાના પણ ફાફા પડી ગયા. તેણે દિનુકાકાને ઓળખાણ આપી કે હું હેપી, તેમનો એકનો એક દીકરો છું, અમેરિકાથી સીધો આવેલ છું, તેથી મને તેમની પાસે લઈ જાઓ. ઘીકાંટા રોડ ઉપરના કોમ્પ્લેક્સના બીજા માળે રેડીમેડ ગાર્મેન્ટ બનાવવાની ઓફિસમાં જુવાન મારવાડી શેઠિયો 2 બુઢા માણસોને કખડાવી રહ્યો હતો. તમારી જરૂરિયાત હતી એટલે નોકરીએ રાખ્યા છે, પણ ઉંમરનું બહાનું કાઢી ઓછું કામ કરશો તો જરા પણ નહીં ચાલે, સમજ્યા? બહાર ઉભેલા અમેરિકા રિટર્ન દીકરાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહી રહ્યા હતા. તેના મા બાપ અચાનક હેપીને આવેલો જોઈ છોભીલા પડી ગયા. પપ્પા મમ્મી, તમે લોકોએ મને કઈ કહ્યું જ નહીં, મકાન પણ વેચાઈ ગયું અને તમારે બંને આ ઉંમરે નોકરી, પણ તું આમ અચાનક ક્યાંથી? હું તો તમને સરપ્રાઇઝ આપવા માંગતો. હેપીની આંખોમાંથી અજુ આંસુઓ નીકળી રહ્યા હતા. દિનુ કાકા વિચારી રહ્યા, કોણ કોને સરપ્રાઇઝ આપે છે એ જ ખબર નથી પડતી. સાંજે આવેલું બંગલાનું ભવ્ય ફર્નિચર પોળના રહીશોને સરપ્રાઇઝ આપી રહ્યું હતું. આટલી નાની રૂમમાં આટલું બધું ભવ્ય ફર્નિચર રહેશે ક્યાંથી? પોતાની ફીના રૂપિયા ક્યાંથી આવતા હતા એ જાણવાની હવે હેપીને જરૂરત ન હતી. દોસ્તો, જોયું, અમેરિકા જવાની જીદ બાળકો કરે છે, પણ મા બાપ તેનો ખર્ચ કાઢવાના પૈસા ક્યાંથી લાવશે તેનો ક્યારેય વિચાર કરે છે ખરા? આ જ આ વાર્તાનો બોધ છે, સમજી ગયા ને દોસ્તો? દોસ્તો, તમને મારી આ વિડીયો જો પસંદ પડી હોય તો તેને લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.